દોસ્તો, હું છું ભરત ભોકિયા. ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે. મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ, સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી, જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી, તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી. આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે. થેન્ક યુ. ત્યારે તેને નિયમિત બહુકોણ કહે છે. કોઈ પણ બહુકોણના અંદરના બધા જ ખૂણા અને અને બધી બાજુઓના માપ સરખા હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. અંદરના બધા જ ખૂણાઓ સરખા અને બધી બાજુઓના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે. બીજો પ્રશ્ન તમને એમાં પૂછેલો છે કે ત્રણ બાજુવાળા, ચાર બાજુવાળા અને છ બાજુવાળા નિયમિત બહુકોણના નામ આપો. તો જે ત્રણ બાજુ વાળા નિયમિત બહુકોણ છે, ત્રણ બાજુ માટે ત્રિકોણ છે, એક બહુકોણ છે, પરંતુ એમાં ત્રણેય બાજુ સરખી એટલે સમબાજુ ત્રિકોણ છે, તે નિયમિત બહુકોણ, નિયમિત ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ કાચી આકૃતિ આપણે દોરીએ તો આ પ્રમાણે ત્રણેય બાજુના માપ સરખા હોય તે પ્રમાણે તેને કહેવાય છે સમબાજુ ત્રિકોણ. તે જ રીતે જેને ચાર બાજુ હોય, ચાર બાજુ માટે મળશે ચોરસ, જેની ચારેય બાજુ સરખી છે અને ચારેય ખૂણાના માપ પણ 90° સેલ્સિયસ છે. તો ચોરસ છે એક નિયમિત બહુકોણ છે, એ બી સી અને ડી. તો આ ચોરસ આપણને એક નિયમિત બહુકોણ જેને ચાર બાજુ છે. ત્યારબાદ છ બાજુ માટે તમે જોશો તો નિયમિત ષટકોણની આપણે વાત કરીએ રફ આકૃતિ માટે, એ બી સી ડી ઈ અને એફ. તો આ રીતે બધી જ બાજુ સરખી છે તે માટે નિયમિત ષટકોણ તેને કહેવાય છે. આ ઉપરાંત અંદરના ખૂણા છે પણ બધાના માપ સરખા છે. તો છ બાજુ વાળો જે નિયમિત બહુકોણ છે તેનું નામ છે નિયમિત ષટકોણ. તો સમબાજુ ત્રિકોણ, ચોરસ અને ષટકોણ એ નિયમિત બહુકોણ છે જેના બધા જ ખૂણાના માપ સરખા છે અને અંદરની જે બધી બાજુઓ છે તેના પણ માપ સરખા છે. તો આ રીતે બે પ્રશ્નો છે એ બહુકોણ આધારિત અહીં પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, દાખલો તમે વિડીયો પોઝ કરી લખી લેશો. જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખશો અને વધુમાં વધુ બાળકો સાથે વિડીયો શેર કરશો, જેનાથી બધા જ બાળકોને ગણિતનો લાભ મળે. થેન્ક યુ.